मम्मा पापा तो मस्त मस्त खा जे, मस्त मस्त लेसन कर लेंगे। ओके मैं पापा लम्बी मम्मी वाले बात कर दी। स्लाइड कर दियो बाय कुदे बाय कुदे बाय मिठू बाय बाय किधर बाय किधर आंटी है जा ने बाय मिठू चलो जय माधव। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एंड वेलकम टू मैग्नो लाइफ ब्लॉग। जय माधव, हरे कृष्ण। तो सरस मजानी सवार थई गई छे, मिष्टी स्कूले गई छे। मिष्टीने आजे पण आजे बहु वीकनेस छे, स्कूले नथी मोकली। अने નીલે પણ ઓફિસ ગયા, નીલે વેકેશન લઈને ગયા છે। દેશી ચાનો શાક ને રોટલી ને સલાડ ને બધું આપ્યું છે। બિચારી રાહ જોવે છે, હેલો બિચારી રાહ જોવે છે દીદી, એમ પૂછતી હતી। હા તારો દીદુ તારી રાહ જોવે છે લાડકી, પૂછ તો ખરી દીદી ને કેવું છે તને હવે। શું દીકા ટીચરે કીધું કે કોઈને ખાંસી આવે તો એને મમ્માને કહેવાનું, મમ્માને નોર્મલ જોઈ રહે તો મમ્માએ ખાંસી કરવાને એમાં હા જાતે બધું કરતા આવી ગઈ છે, મોટો થઈ ગયો મારો દીકરો હે ને। હા લાડકી સુંદર સુંદર લોન્ડ્રી બેગમાં મૂક્યા આવે મારો દીકરો। શૂઝ એમાં મૂકો ના, શૂઝ એમાં મૂકાય વેરી ગુડ, ફૂલ ઓફ એનર્જી, ફૂલ ઓફ એનર્જી ઢબડેશ, મૂકી દો મૂકી દો, વેરી ગુડ। બસ ચાર સુધી કા, વેરી ગુડ। શું કરે આજે સ્કૂલમાં ટીચરે? ખાંસી આવે તો શું ચાવે છે? ચાવે બીમીટે ચાવી લે કે ફટાફટ ચાવ, કે ફટાફટ ચા, એ તો તને આવ એમ કરે, એમ કરી દીવા કા અમારા માટે અમે લોકો ઇડલી સાંભાર કરવાના છીએ। ઇડલી થોડી હલકી એટલે ખાવા પચવામાં ઇઝી રહે, એટલે મિશ્રીને અને પપ્પાને, એટલે મિશ્રીને અને મમ્મીને બહુ વાંધો ન આવે ખાવામાં, એટલે અમે લોકો આજે ઇડલી સાંભારનો પ્રોગ્રામ રાખ્યો છે। અને સાંભાર પણ એકદમ પતલો જ રાખ્યો છે જેથી બહુ વાંધો ન આવે। મિશ્રી બેને થોડું ઘણું ખાધું છે અને દૂધ ને બધી તો ના છે, એટલે સવારના ઉઠીને દૂધ માગતી હતી પણ આપી નથી શક્યા કારણ કે ડૉક્ટરે ના પાડી છે। ઓકે તો બસ જો આ બધું ચાલ્યા કરે છે, મિશ્રી મિષ્ટીબેન આવી જાય છે સ્કૂલેથી। હાય, તો સ્કૂલે જઈને આવી ગઈ? આવડે છે બધું? અને પછી શું એબીસીડી બોલાવી તને? જાગુ મેમ હતા કે નતા? હતા, શું કહેતા હતા? બીજું શું તો યાદ, શું જમી? હે
આજે શું જમી તું? મેં આજે સાંભાર સાંભાર જી પોહા જમી પોહા આજે મેં સાંભાર જમી કેસ તો જમીને ફ્રી થઈ ગયા છે મિષ્ટી મિશ્રીએ પણ જમા લીધું છે અમે બધા જમી લીધું છે ઇડલી સાંભાર ખાઈ લીધા છે આજે મિશ્રીએ થોડું ખાધું છે અને તબિયત થોડી સારી છે દવા જે અમે લોકો કાલે લઈને આવ્યા એની સર થઈ ગઈ છે અને અહીંયા મિષ્ટી બેન જો તોફાન અને આ મિશ્રી જે માંદી છે આ જે છોકરી છે જે માંદી છે જો તોફાન કરે કેટલા તોફાન કરે કાલથી તને સ્કૂલે જ મોકલવાની છે હા કાલથી સ્કૂલે જાવ હવે અમને કે માંદા છો માંદા છો કરીને તો આજે તબિયત સારી છે એટલે જોઈ લો આ તોફાન ચાલુ છે બંનેના અને અહીંયા પપ્પા ન્યૂઝ જોવે છે અને અત્યારે તો એક જ ન્યૂઝ ચાલે છે જે વાવાઝોડું છે ક્યાં સુધી પહોંચ્યું શું થવાનું છે તો ચલો ન્યૂઝ પપ્પા જોવે છે તો પૂછી લે કે શું છે જય માધવ પપ્પા તો શું કે છે ન્યૂઝ ન્યૂઝમાં અત્યારે વાવાઝોડું છે ને 14-15 સુધીમાં આવી જશે ગુજરાતના કિનારે બરાબર ખાસ કરીને કચ્છ દ્વારકા ભાવનગર બંદર ત્યાં આગળ બહુ તકલીફ છે લગભગ ગુરુવારે પહોંચી જશે તો 125-150 કિલોમીટર ની ઝડપે હશે તો બહુ નુકસાન થવાની સંભાવના છે બધાએ સાવધ રહેવા અપીલ કરી છે સરકારે બધા લોકો સમજીને ઘરની બહાર ના નીકળે અને એની અસર બીજા નજીક આપણા બોટાદ ગઢડા ભાવનગર એ ત્યાં આગળ દરિયા કિનારાથી અંદરના વિસ્તારમાં પણ અત્યારે મોરબી વાંકાને ત્યાં બધા વરસાદને વાવાઝોડું છે એટલે બહુ વરસાદ પણ આવશે 3-4 દિવસ અને વાવાઝોડું પણ આવશે તો 14-15-16 બધાએ બહુ ધ્યાન રાખીને બરાબર આપણા બધા વ્યુઅર્સ છે એ સાચી ને રે ત્યાં 3 દિવસ જોખમ નથી બરાબર 14-15 ને 16 બરાબર તો 14-15 ને 16 બરાબર ન્યૂઝ ચાલુ જ છે 17 બરાબર તો આપણા જે બધા વ્યુઅર્સ છે જે લોકો આ સાઈડ રહે છે બરાબર બોટાદ છે ભાવનગર છે રાણપુર છે બરાબર જે લોકો હે કચ્છ દ્વારકા કચ્છ દ્વારકા પોરબંદર પોરબંદર બરાબર આ જે બધા વિસ્તાર છે દરિયા કિનારે વધારે તકલીફ પડવાની છે એટલે જે લોકો ત્યાં છે એ લોકોને એ બધા વ્યુઅર્સને ખાસ કહેવાનું કે તમારા લોકોનું ધ્યાન રાખજો અને ખાસ કરીને બધી ઘરમાં બધી વસ્તુઓ ભરી લેજો જેનાથી તમને લોકોને આટલા દિવસો તકલીફ ન પડે લાઇટો જતી રહે કદાચ કદાચ બીજી કોઈ તકલીફ થાય એટલે છોકરાઓને ખાસ સાચવજો એવું તો સ્કૂલ ન મોકલાય આમ તો જોકે સરકાર જ બંધ કરી દેશે સ્કૂલ રજા આપી ને બધે રજા આપી દીધી હશે તો છોકરાઓને પણ બહુ બહાર ન નીકળે છોકરાઓ એનું ધ્યાન રાખો અને ખાસ આપણે સૌરાષ્ટ્ર માણસોને એવું હોય છે કે હિંમત આમ બતાડવા માંગે કે જો અમે બહુ બહાદુર છીએ એમ કરીને બહાર જાય અને વાવાઝોડું જોવા ન જવું કોઈએ પ્લીઝ કારણ કે આ બહુ ખતરનાક વસ્તુ છે અને બહાદુરી ન બતાવતા કોઈ અને બધા ધ્યાન રાખીને રહેજો બરાબર તો હવે મિષ્ટી મિશ્રીના તોફાન અત્યારે વધતા જાય છે બંનેને સુડાવાનો ટાઈમ થઈ ગયો છે લકડીયા જમા કર રહે અને અહિયાં પણ આપણે વડોદરા પણ અત્યારે વાતાવરણ થોડું વંટો અને વાવાઝોડા ટાઈપનું છે હજી એટલું બધું કાંઈ ખાસ નથી હું તમને લોકોને બતાડું બહારનું વાતાવરણ કેવું છે પવન ને બધું તો તમને ખ્યાલ આવતો જ હશે કે પવન ને એવું તો સારું એવું છે અને વાદળો પણ છે ખરા વરસાદ જેવું તો હજી કંઈ લાગતું નથી બફારો છે અને પવન પણ ખૂબ છે હવે જોઈએ ક્યાં સુધી સારું રહે છે વાતાવરણ તો આવું કંઈક વાતાવરણ છે બહારનું તો અમે લોકોએ પણ ઘણી સાવચેતી રાખીને પીવાનું પાણીને બધું ભરી લીધું છે અને વાપરવાનું પાણી પણ ભરી લીધું છે એટલે બહુ તકલીફ ન પડે અને અહીંયા છે આપણા કાનાજી તો કાનાજીના દર્શન હમણાંથી તમને લોકોને કરાવી નથી શકતી
એવી ઈચ્છા છે કે કાલે સવારે થોડો ટાઈમ કાઢીને તમને લોકોને દર્શન કરાવી દઈશ. ઓકે, તો ચલો અત્યારે તો અહીંયા સુધી જ રાખીએ અને હવે સાંજે મળીશું. ઓકે, ત્યાં સુધી બાય. 7:10 થઈ છે અને કોણ આવ્યું? આજે છે બધા ન્યૂઝ આપવાના, અમે પૂછી પૂછીને થાકીએ. એક પણ લીટો બહાર નો જે નવી વસ્તુ આવ્યો, બધી નવી વસ્તુ પપ્પા ને જ કહેવાની. આખો દિવસ પૂછી પૂછીને થાકી તો કીધું જશે કે એક પણ લીટો બહાર ન જોઈ. હજી ખોતરો થોડું કઈક જેમી કેવું કઈ ક્યાં ખાના ખાયા? ઢોકળો પછી ગીમી મોર કીધું. અને શીરો સારો હતો? અને શીરો ભાવે તો શીરો કેમ બીજી વાર કેમ ન લીધો? ભાવે તો શીરો તો બહુ ભાવે, શીરા ને લાડવા ને, હે ને? શું ગાતા હતા? મારો દીકરો, મારો લાડકો પૂછો. બહુ સંસ્કાર આવી ગયા છો ભાઈ. નો 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 મૂકી દે, મૂકી દે. બહુ કામ કરે મારું.